चालू वर्षे 74માં વન મહોત્સવ દરમિયાન કુલ 1.65 લાખ રોપા પોલિથીન બેગમાં ઉછેરવામાં આવેલ છે. વિતરણ કરવામાં આવેલ રોપાઓમાં લીમડા, અરડુસી, નીલગીરી, શેવન, આંબલી, જાંબુ, પેલોટ ફોર્મ, ગુલમહોર, આંબળા, લીંબુ, કણશી વગેરે જાતના રોપાઓ ઉછેરવામાં આવ્યા છે અને નર્સરીઓમાંથી રોપાઓનું વિતરણ સરકારી ધારાધોરણ મુજબ કરવામાં આવેલ છે. ચાલુ વર્ષે ખાતાકીય વન મહોત્સવ નર્સરી તેમજ 4 વિકેન્દ્રિત શાળા કિસાન નર્સરીઓ મળીને કુલ 5 નર્સરીઓમાં મુખ્ય 31 જાત તેમજ અન્ય જાતના મળીને કુલ 2.35 લાખ રોપાઓ ઉછેરવામાં આવેલ છે. જીકાંગ કૃષિ તાલુકામાં 74માં વન મહોત્સવ નિમિત્તે શાળા, સંસ્થા, પંચાયતો, સરકારી કચેરી, સહકારી મંડળી, વ્યક્તિગત લાભાર્થી અને ખેડૂતોની ભાગીદારીથી ખુલ્લી પડતર તેમજ માલિકીની જમીનોમાં વાવેતર કરવા માટે રોપા વિતરણ કરવામાં આવેલ છે. તેમાં આપણે સૌ જોડાઈ આ ઝુંબેશને પૂરેપૂરી સફળ બનાવી અને સરકારશ્રીની વિકેન્દ્રિત શાળા કિસાન નર્સરી ઉછેર અંતર્ગત સવયો અને ખાસ અંગભૂત યોજના તળે હેઠળ નર્સરી ધારકોને રોપા ઉછેર માટે પ્રાથમિક અને દ્વિતીય તૃતીય હપ્તા પેટે 1.43 લાખ ચૂકવવામાં આવ્યા છે. કાંકરેજા સામાજિક વનીકરણ રેન્જ દ્વારા ચાલુ સાલે સામૂહિક જમીન ઉપર રોડ સાઇડ હેક્ટર 3, ઈ પર્યાવરણ હેક્ટર 2 તેમજ હરિયાળી ગામ છે તેમાં કુલ મળીને 6 હેક્ટર વિસ્તારમાં 5,022 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે, જ્યારે વ્યક્તિગત માલિકીની જમીન ઉપર 52.85 વિસ્તારમાં 5,800 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. માલિકીની ખેતીની જમીન ઉપર વૃક્ષ ખેતી યોજના રોપાઓનું વાવેતર કરવામાં આવી રહેલ છે તેમજ એગ્રો ફોરેસ્ટ્રી યોજના તળે વૃક્ષોની ખેતી માટે તેમજ એગ્રો ફોરેસ્ટ્રી રોપાઓનું વાવેતર કરવામાં આવી રહેલ છે. વધુમાં વન ઉપરનું ભારણ વધારવા સરકારશ્રી દ્વારા નિર્હુમ ચૂલા અને સ્મશાન સગડી જેવી આધુનિક સાધન સામગ્રી પૂરી પાડવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે, જે અંતર્ગત ચાલુ વર્ષે અત્રેના તાલુકામાં 14 નિર્દુમ ચૂલા અને 2 સ્મશાન સગડીઓનું વિતરણ કરવામાં આવનાર છે. કરસનસિંહ સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કાંકરેજ.